આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞાપુરાણમાં નારી મહાત્મ્ય ત્યારે ચાલી રહ્યું છે. નારી સબળ બને, નારી સુસંસ્કૃત બને એનું દિવ્ય ચિંતન ચાલી રહ્યું છે. ત્યારે આવો એક પ્રજ્ઞા ગીત, માતૃવંદનાનું ગીત ગાઈ આપણે આગળ વધીએ. મારા હૃદય કમળમાં રે જો રે ગાયત્રી માતા, મને દર્શન લાવો રે જો રે ગાયત્રી માતા. મને લાગી તમારી માયા, ઓ જગ જનની જગદંબા, મારી સફળ કરો આ કાયા રે ગાયત્રી માતા. મારા હૃદય કમળમાં રે જો રે ગાયત્રી માતા. તમે ધીમા ડગલા ભરજો, મન મંદિર પાવન કરજો. તમે ધીમા ડગલા ભરજો, મન મંદિર પાવન કરજો. મારી કરજી ઉરમાં ધરજો રે ગાયત્રી માતા. મારી કરજી ઉરમાં ધરજો રે ગાયત્રી માતા. મારા હૃદય કમળમાં રે જો રે ગાયત્રી માતા. એ માં ગાયત્રીની દિવ્ય ચેતના, યુગ ઋષિની દિવ્ય ચેતના નારી જાગૃતિને સબળ બનાવવા માટે જાણે સાકાર સ્વરૂપ લીધો હોય એવી દૈવી ચેતના નારીઓની જગાડે છે. કહે છે કે અનસૂયા અરુંધતી જેવી અનેક હતી ઋષિ માતાઓ દત્ત ભગવાનની જન્મ કથા આપે છે. આ સાચી શક્તિનો પરચો આજે પણ નારીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનો છે વારો. તે સિવાય ઉગરવાનો નથી કોઈ દેખાતો આરો, તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો આરો. અનેક સંતોએ શક્તિ વહાવી છે નારી પ્રતિષ્ઠા કાજે. 21મી સદી નારી સદીનું સૂત્ર આજ ઘર ઘર ગાજે. નારીના પ્રેમ ઉદારતા સહનશીલતાને ભર પેટ બિરદાવો, તેના તપ ત્યાગ સમર્પણના અશ્રુ ગીતો ખૂબ વહાવો, અશ્રુ ગીતો ખૂબ વહાવો. ભક્તોને રટણા તારી, ઓ દિન દુખિયા ના માડી. ભક્તોને રટણા તારી, ઓ દિન દુખિયા ના માડી. તમે આવો હંસ બિરાજી રે ગાયત્રી માતા. તમે આવો હંસ બિરાજી રે ગાયત્રી માતા. મારા હૃદય કમળમાં રે જો રે ગાયત્રી માતા. આ નારી જાગરણમાં યુગ ઋષિ લખે છે. ઋષિઓ થયા, મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો, એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ. માં ન હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અને રારે. એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે, નારી મહાન ને નારાયણી રે. પહેલું જ પ્રકરણ પરિવાર વ્યવસ્થા પ્રકરણ આવ્યું. પરિવારની વ્યવસ્થા કઈ રીતે જાળવી, કઈ રીતે સુંદર સુસંસ્કૃત પરિવાર બને. ત્યારબાદ ગૃહસ્થ જીવન પ્રકરણ આવ્યું. ગૃહસ્થ જીવન સંપમય, પરિવારમય કેમ બને, શ્રેષ્ઠ કેમ બને, આદર્શ ગૃહસ્થાશ્રમ આપણો એમાં શું ખૂટે છે તેવી દિવ્ય વાતો આવી.
અને હવે નારી મહાત્મ્ય પ્રકરણમાં ગુરુદેવ લખે છે કે નારી સુસંસ્કૃત હોય, નારી સમર્પણની સંવેદનાની દિવ્ય મૂર્તિ છે, એને જે બાજુ વાળવામાં આવશે તે બાજુ વળશે. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે નારી મહાત્મ્યને શોભાવ્યું છે. મેરી રીડ અમેરિકાથી ખ્રિસ્તી મિશનના પ્રતિનિધિ તરીકે ભારતમાં સેવા કરવા માટે આવ્યા હતા. એમને મહિલા શિક્ષણનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ પિથોરાગઢનો પ્રવાસ કરતી વખતે એમણે જોયું કે ભારતમાં રક્તપિતિયાઓની સંખ્યા ખૂબ ઝડપથી વધતી જાય છે. તેમની સાથે કોઈ સંપર્ક પણ કે તેમની ચિકિત્સા પ્રત્યે પણ ધ્યાન આપતું નથી. આ રક્તપિતિયાની લોકો ઉપેક્ષા કરી રહ્યા છે. રીડે મિશનને જણાવ્યું કે પોતાની રૂચિ રક્તપિતિયાઓની સેવા કરવાની છે, તેથી મિશનને એવી વ્યવસ્થા કરી આપી તેઓ ઉત્તર પ્રદેશના પહાડી પ્રદેશોમાં ફરી ફરી અને રક્તપિતિયાઓને ભેગા કરતા અને એમની ચિકિત્સા કરવાની સાથે સાથે એમને ભણાવતા પણ હતા તથા સ્વાવલંબી બનવાનું શિક્ષણ પણ આપતા હતા. રોગીઓને ઘણી બધી રાહત મળવા લાગી. અહીંના લોકોએ પણ અનુભવ્યું કે આપણે આપણા દેશવાસીઓ માટે કશું જ કરતા નથી. જ્યારે આ પરદેશી નારી દયા ધર્મનું મહત્વ સમજી અને પીડિતોની, દુખિયાઓની, રક્તપિતિયાઓની કેવી સુંદર સેવા કરે છે. આ રક્તપિતિયાઓની સાથે રહેવાના કારણે મેરીને પણ રક્તપિત્તનો રોગ થઈ ગયો. એમને અમેરિકા પાછા બોલાવ્યા, પણ એમણે ત્યાં જવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે મારું જીવન જે ઉદ્દેશ્યો માટે સમર્પિત કરી દીધું છે મેં, એમાંથી હું પાછી પાની નહીં કરું. તેઓ પોતે ખૂબ દુઃખી થયા, પણ આ રોગના રોગીઓના કલ્યાણ માટે જે શક્ય હતું, બનતું હતું, તે બધું જ આજીવન કરતા રહ્યા છે. ધન્ય છે આવી નારીને. ઉત્કલમાં એ વખતે સ્ત્રી વર્ગ બહુ પછાત સ્થિતિમાં હતો. ત્યાં શિક્ષણનું નામો નિશાન પણ ન હતું. ઘરના એક પિંજરામાં કેદ રહીને ત્રાસ સહન કરતે કરતે એમનું વ્યક્તિત્વ નષ્ટ થઈ ગયું હતું. કોઈ પણ સ્ત્રીને સ્વતંત્ર જીવવાની સગવડ ન હતી. એવા વિષમ સમયમાં ભગવાનની ભક્તિને માધ્યમ બનાવી કેટલીય સ્ત્રીઓ આગળ આવી છે અને એમનું વર્ચસ્વ વધારવામાં તથા બીજી સ્ત્રીઓનું સ્તર ઊંચે લઈ જવામાં તેઓ સમર્થ બની છે. ઓરિસ્સાની પ્રતિભાવાન પ્રખ્યાત નારીઓમાં ગુડિયા ગૌરી દેવી, રત્નમણી દેવી, અન્નપૂર્ણા દેવી અને જેવી અનેક દેવીઓ જાહેરમાં આવી ત્યારે પછાત નારી સમાજમાં ખૂબ જાગૃતિની એક લહેર આવી ગઈ અને રૂઢિવાદીઓની ચેંચે પણ થોડા સમયમાં જ બંધ થઈ ગઈ. એ સમયે મહિલા શિક્ષણ માટેના ઘણા બધા કાર્યો થયા છે. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા નારીઓ સબળ બનાવવા માટે, નારીઓને સબળ બનાવવા માટે, નારીઓને સુશિક્ષિત સેવાભાવી બનાવવા માટેના અદ્ભુત દ્રષ્ટાંતો ગુરુદેવે આ નારી મહાત્મ્ય પ્રકરણમાં લખ્યા છે. સ્ત્રી વસ્તીની નગરવધુ દોવલયા પણ આમ્રપાલીની જેમ જ પોતાની કલા માટે એ ક્ષેત્રમાં પ્રખ્યાત હતી. એના એક સ્મિત માટે સંપન્ન લોકો સર્વસ્વ નોછાવર તૈયાર કરી દેવા તૈયાર રહેતા હતા. એક દિવસ તે ભગવાન બુદ્ધના દર્શન કરવા જેતવન ગઈ છે. ત્યાં એમનું તપ અને તેજ જોઈને એ એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે મુંડન કરાવી અને ભિક્ષુણી બની ગઈ છે. એના પરિવર્તિત જીવનથી એણે ધર્મ પ્રચાર કરી અસંખ્ય લોકોનું કલ્યાણ કર્યું છે, શ્રેષ્ઠતાને માર્ગે વાળ્યા છે. વૈદિક ઇતિહાસ બતાવે છે કે નારી પોતાના ઉજ્જવળ પ્રખર રૂપમાં પુરુષ કરતા પણ વધારે અનુદાન આપતી રહી છે. આજે પણ નારીનું યોગદાન બહુ મહત્વનું છે. ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એણે સાબિત કરી બતાવ્યું કે મોકો મળે તો સ્ત્રીઓ બધું જ કરી શકે છે. કેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. બૃહસ્પતિની પુત્રી રોમશા એવી શરતે ભવ્ય ભાવ સાથે લગ્ન કર્યું હતું કે માત્ર પોતે કહેવા પૂરતી જ પત્ની રહેશે. એમના ગ્રહસ્થ તરીકે
એમના ગ્રહસ્થ તરીકે કાર્યોમાં તથા દાંપત્ય પ્રયોજનોમાં પોતાનો ઉપયોગ નહીં થવા દે. તેઓ નારી સમુદાયની જ્ઞાન વૃદ્ધિ માટે પોતાનું જીવન સતત ગાળતા હતા. એમના પતિએ એમને પૂરેપૂરો સહયોગ આપ્યો તથા તેઓ આજીવન આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે, તેમજ નારી જાગૃતિનું કાર્ય કરતા રહ્યા છે. રાજા જનકે દૂર દૂરના દેશોમાં વિદ્વાનોને આમંત્રિત કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે વર્તમાન કાળમાં સૌથી મોટો બ્રહ્મવેત્તા કોણ છે, જે સર્વોચ્ચ ઠરે અને એને 1000 ગાયો ઇનામમાં મળવાની હતી. ઇનામ યાજ્ઞવલ્કજી લે એમાં કોઈને કોઈ વાંધો ન હતો, પણ શાસ્ત્રાર્થમાં બ્રહ્મવાદીની ગાર્ગીએ બધાને પડકાર્યા અને બધા પ્રશ્નકર્તાઓનું સમાધાન કર્યું. એમની વિદ્વતા અને અનુભવની છાપ બધા પર ઊંડી રીતે પડી. બૃહદારણ્યક ઉપનિષદમાં આના વિશે ખૂબ વિશેષ શાસ્ત્રાર્થની ચર્ચા કરવામાં આવી છે. ખૂબ સુંદર શ્લોકો દ્વારા ગુરુદેવ નારી મહાત્મ્યને બતાવે છે. વિચારશીલ લોકોની એ જવાબદારી છે કે નારી શિક્ષણમાં કોઈ કમી ના રાખે, એને પોતાની મહાન જવાબદારીઓનું ભાન કરાવવામાં આવે. એના નિર્વાહ માટે એને રસ્તો બતાવવામાં આવે અને સહયોગ આપવામાં આવે. એને અનુરૂપ પ્રશિક્ષણની વ્યવસ્થા પણ અત્યંત જરૂરી છે. નારીનું બૌદ્ધિક તથા વ્યવહારિક શિક્ષણ એવું હોવું જોઈએ કે જેના આધારે તે વર્તમાન પરિસ્થિતિઓનો સામનો કરતા પોતાના સંપર્કમાં આવનારને સમુન્નત કરી શકે, સુસંસ્કૃત કરી શકે. નિરર્થક શિક્ષણનો ભાર લાદીને એનો સમય શ્રમ બરબાદ ન કરવો જોઈએ. નારીને સ્વાવલંબી બનવા દેવી જોઈએ. તે શીલવાન બને તે જરૂરી છે, તે ચારિત્ર્યવાન બને તે જરૂરી છે, પરંતુ એટલી સંકોચશીલ પણ ન બને કે જેનાથી તે વિચારવા, બોલવા કે કાર્ય કરવાની તેની ક્ષમતા જ ખોઈ બેસે. એને ગુલામ બનાવવામાં ન આવે. ગ્રહ લક્ષ્મીના રૂપમાં એનો વિકાસ કરવામાં આવે. એની કુશળતા એવી રહે કે જરૂર પડે તો તે કમાઈ પણ શકે. બીજાના આશરે જ તે બેસી ન રહે, પરંતુ સમય અનુસાર તે બીજાને પણ પોતાના આશ્રય તથા સહયોગ આપી શકે. નારી જે રાષ્ટ્રની જનની અને નિર્માતા છે, તે અવિકસિત સ્થિતિમાં અંધારામાં અથડાઈ રહી છે. જો આપણે સમાજની પ્રગતિ કરવી હોય, રાષ્ટ્રની પ્રગતિ કરવી હોય કે યુગની પ્રગતિ કરવી હોય, તો નારીને સ્વાવલંબી અને સુસંસ્કારી, સુસંસ્કૃત બનાવવી પડશે. એ કાર્ય સૈદ્ધાંતિક તથા વ્યવહારિક શિક્ષણ દ્વારા જ શક્ય બને છે. આ દિશામાં બધા અનિવાર્ય કદમ ઉત્સાહપૂર્વક ભરવા જોઈએ. એ ધ્યાન રાખવામાં આવે કે જે સમાજમાં સ્ત્રીઓ સ્વાભિમાની, સુસંસ્કૃત તથા શ્રમશીલ હોય છે, તે સમાજ, તે પરિવાર, તે રાષ્ટ્ર ચોક્કસ પ્રગતિ કરે છે. એવા જ સમાજમાં દેવત્વનું અભિવર્ધન શક્ય બને છે. આ સામૂહિક જવાબદારી આપણા બધાની છે કે નારીનું શીલ સુરક્ષિત રાખીએ, એને સ્વાવલંબી બનાવીએ કે જેથી તે પોતાની વિભૂતિઓનો લાભ પૂરા સમાજને આપી શકે, પૂરા રાષ્ટ્રને આપી શકે. નારીના શિક્ષણ માટે એના સ્તરને અનુરૂપ જુદા જુદા ઉપાયો અપનાવવા પડે છે. એનો નિર્ણય સમાજની પરિસ્થિતિઓ તથા નારીની મનસ્થિતિને જોઈને જ કરી શકાય છે. કેટકેટલી નારીને સબળ બનાવવા માટે, સુસંસ્કૃત બનાવવા માટે, સેવાભાવી, સંવેદનશીલ બનાવવા માટે અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા આ નારી મહાત્મને ગુરુદેવે કેટલું વિસ્તૃત રૂપ આપ્યું છે, કેટલું આમ પારિવારિક રૂપ આપી અને એને શ્રેષ્ઠ બનાવવાનો મહાન ઉદ્દેશ્યો આમાં પૂરા પાડ્યા છે. અને મા ગાયત્રીની કૃપાથી, યુગ ઋષિની દૈવી ચેતનાથી, આ દૈવી વિચારો પ્રજ્ઞા પુરાણના, નારી જાગરણના, પરિવાર વ્યવસ્થા પ્રકરણના કે આપણી પ્રજ્ઞા જાગૃત કરે એવા વિચારો મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ કરે, ધરતી પર સ્વર્ગનું અવતરણ કરે એવા દૈવી વિચારો ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ તેમજ ગાયત્રી પરિવાર સર્ગાસણ દ્વારા પણ આપ સૌની પાસે વિનામૂલ્યે પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે આ દૈવી વિચારોને અન્યમાં ફોરવર્ડ કરી
પોતાના ગ્રુપમાં સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી એને આની જાણકારી આપી. આપણે પણ દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ અને સતયુગી સંસ્કૃતિ તરફ ફરજ બનાવીએ એવી ભાવના સાથે આપ સૌનો દિવસ, આપ સૌનું જીવન મંગલમય બની રહે તેવી શુભકામના સાથે આજનું ચિંતન અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. પ્રજ્ઞાપુરાણ કી જય.